સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા મામલે ભરૂચ યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો. ચાર કાર્યકર્તાઓની અટકાયત. ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે યુવા બેરોજગારી અને બિન સચિવાલય પરીક્ષા રદ કરવાના મુદ્દે પ્લેકાર્ડ અને પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ અસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા 13 ફેબ્રુઆરી અને રવિવારના યોજાવાની હતી, પરંતુ કોઈ કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે યુથ કોંગ્રેસ લાલ ઘૂમ બન્યું છે અને ગૌણ સેવા પસંદગી મંડળના અણધડ વહીવટને કારણે દર વખતે રદ કરવામાં આવતી પરીક્ષાને પગલે યુવાનો નિરાશ થઈ રહ્યા હોવાનો આક્ષેપ સાથે ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે યુવા બેરોજગારી અને બિન સચિવાલય પરીક્ષા રદ કરવાના નિર્ણયનો વિરોધ કરવા પ્લેકાર્ડ અને પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પોલીસે પૂતળા દહન કરી પ્રદર્શન કરતા 4 જેટલા યુથ કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને અંકલેશ્વર હાંસોટ, યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રંગુની ઝાકીર, ન્યૂઝ 7 ગુજરાતી, ભરૂચ.